નવરાત્રિ શરૂ થઈ રહી છે એટલે માતાજીને ધરવા ઘરે ઘરમાં છૂટી લાપસી તો બનાવાય જ. બે દિવસ પહેલા જ અમારી ચેનલ પર વેલણ લાપસી કે તિથિ લાપસી તરીકે ઓળખાતી છૂટી લાપસી બનાવવાની વર્ષો જૂની ઓરિજિનલ રીતનો વિડીયો શેર કર્યો છે. જે ના જોયો હોય ને તો અચૂક જોઈ લેજો. પણ વર્કિંગ વુમન હોય ને તેને જોબનો ટાઈમ પણ સાચવવાનો હોય અને ઘરમાં માતાજીની લાપસી પણ બનાવવાની હોય તો આજે અમારી રેસીપીના વ્યુઅર દર્શ રાજકોટિયાની ડિમાન્ડ પણ આપણે પરફેક્ટ માપ લઈ કુકરમાં છૂટી લાપસી ખૂબ જ ઓછા સમયમાં બનાવશું. કુકરમાં બનાવો કે વેલણથી બનાવો, લાપસી બનાવવા માટે વસ્તુનો પરફેક્ટ માપ હોવું ખૂબ જ જરૂરી છે. બધાના ઘરમાં મેઝરમેન્ટ કપ ના હોય એટલે ઘરમાં રહેલા કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લેવાનું. અહીં મેં એક વાટકી ઘઉંનો કરકરો લોટ લીધો છે. એક વાટકી લોટ સામે અડધી વાટકી ગોળ લેવાનો અને અડધી વાટકી પાણી લેવાનું છે. ટૂંકમાં લોટ કરતાં અડધું પાણી અને ગોળનું પ્રમાણ રાખવાનું હોય છે. બનાવવાનું શરૂ કરીએ. ગેસની લો ફ્લેમ પર એક સોસપેનમાં અડધી વાટકી પાણી ગરમ કરવા રાખવાનું છે. પાણી ગરમ થાય ને તે દરમિયાન તેમાં ગોળ ઉમેરી દઈશું. હવે આપણે ગોળને પાણીમાં ઓગાળી અને ગોળનું પાણી બનાવી લઈએ. આજે અહીં લાપસી બનાવવા માટે મેં કોલ્હાપુરી ગોળ વાપર્યો છે, કારણ કે આ ગોળથી લાપસીનો કલર સફેદ અને ઉજળો બને છે. જ્યારે દેશી ગોળની લાપસી કરીએ તો તે ડાર્ક કલરની થાય છે. છતાં પણ પસંદગી પ્રમાણે અહીં દેશી કે કોલ્હાપુરી ગમે તે મનપસંદ ગોળ વાપરી શકાય છે. અહીં પાણી ગરમ થતાં આ રીતે સતત મિક્સ કરતાં ગોળ ધીમે ધીમે ઓગળી રહ્યો છે. માત્ર 1 થી 1.5 મિનિટમાં ગોળ પાણીમાં ઓગળી ગયો છે અને પાણી ઉકળવાની શરૂઆત થઈ ગઈ છે. તો હવે ગેસ બંધ કરીશું અને આ ગોળવાળા પાણીને નીચે ઉતારી 3 થી 4 મિનિટ સુધી ઠંડુ થવા દેવાનું છે. ગોળનું પાણી ઠંડુ થાય છે તે દરમિયાન એક વાટકી ઘઉંનો કરકરો લોટને એક પોળા બાઉલમાં લઈ લેવાનો છે. હવે આ લોટમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દેવાનું છે. તેલ ઉમેર્યા પછી લોટને હાથ વડે આ રીતે તેલથી મિક્સ કરવાનો છે. એકદમ લોટની કણીએ કણી તેલમાં કવર થઈ જઈને તે રીતે લોટમાં દેવાનું છે. જેટલું સરસ તેલ છે તે લોટમાં ભળશે ને એટલી વધારે છૂટી લાપસી બનશે. અહીં હવે લોટનો દાણે દાણો તેલ વડે કવર થઈ ગયો છે. બીજી બાજુ ગોળનું પાણી પણ સતત જેવું ઠંડુ થઈ ગયું છે. તો હવે સતત ગોળના પાણીને આ તેલ દીધેલા કરકરા લોટમાં ઉમેરી દેવાનું છે. બધું પાણી લોટમાં ઉમેરાઈ જઈને એટલે હવે ચમચી વડે ગોળના પાણીને લોટમાં મિક્સ કરવાનું છે. આ જ માપ પ્રમાણે ગોળનું પાણી બનાવી લોટમાં ઉમેરીને તો પરફેક્ટ છૂટી લાપસી બનશે. પણ ક્યારેક પાણી વધારે કે ઓછું બની જાય તો આપણને એમ થાય કે આમાં કઈ રીતે ખબર પડે કે કુકરમાં બફાયા પછી લાપસી છૂટી થશે કે નહીં. તો તેનો બીજો પણ ઉપાય છે. આપણે આ જ રીતે ગોળવાળું પાણી તેલવાળા લોટમાં ઉમેરતું જવાનું અને મિક્સ કરતું જવાનું. ગોળનું પાણી ઉમેરેલા લોટની કન્સિસ્ટન્સી આવી ખીચડી જેવી થાય તેટલું પાણી ઉમેરવાનું. અને આપણને જ ખ્યાલ હોય છે કે ખીચડી છે તે એકદમ લિક્વિડી પણ નહીં અને એકદમ ડ્રાય પણ નથી હોતી. અહીં ખીચડી જેવી કન્સિસ્ટન્સી ઘઉંના લોટમાં આવી ગઈ છે. તો હવે આ તૈયાર કરેલા લાપસીના મિશ્રણને આપણે કુકરના ખાનામાં ઉમેરી અને સેટ કરી દેવાનું છે. કારણ કે આજે આપણે લાપસી કુકરમાં બનાવી રહ્યા છીએ. હવે ખાનામાં બેટર વ્યવસ્થિત સેટ કરી લીધું છે તો કુકરમાં નીચે થોડું પાણી ઉમેરશું. પછી તેમાં સ્ટેન્ડ ઉમેરી દેવાનું છે અને સ્ટેન્ડ પર લાપસીનું ખાનું ગોઠવી દઈશું. ત્યાર પછી લાપસીના ખાના ઉપર એક ડીશ ઢાંકી દેવાની છે. છૂટી લાપસી કુકરમાં છૂટી બનાવવા માટે આ ખાનાને યાદ કરી ઢાંકણ ઢાંકવું ખૂબ જરૂરી છે, જેથી તળિયાનું પાણી છે તે તેમાં ચડી ના જાય. જો પાણી તેમાં ચડશે ને તો લાપસી છૂટી નહીં થાય. માટે યાદ કરી અને ખાનાને ઢાંકણ ઢાંકવાનું. ત્યાર પછી હવે કુકરનું ઢાંકણ પણ ઢાંકીશું. અહીં મારે 3 લિટરનું કુકર છે એટલે છૂટી લાપસી બનાવવામાં 4 સિટી કરશું. જો નાનું કુકર હોય ને તો 5 થી 6 સિટી કરવાની અને મોટું કુકર હોય ને તો માત્ર 3 સિટી કરવાની રહેશે. ગેસ ઉપર કુકરમાં સિટી કર્યા પછી કુકર ઠંડુ થવા દઈશું. ઠંડુ થયા પછી કુકરનું ઢાંકણ ખોલશું. હવે પહેલાં લાપસીના ખાના ઉપરની ડીશ કાઢી લઈશું. ત્યાર પછી લાપસીનું ખાનું પણ બહાર કાઢી લેવાનું છે. લાપસીનું ખાનું બહાર કાઢ્યા પછી લાપસી એકદમ ઠંડી થવા દેવાની છે. ત્યાં સુધી આ મિશ્રણને બિલકુલ મિક્સ નથી કરવાનું. અંદાજે 15 મિનિટમાં આ મિશ્રણ હવે અંદર સુધી એકદમ ઠંડુ થઈ ગયું છે અને અંદરથી વરાળ પણ સાવ નીકળી ગઈ છે. હવે 1 ચમચીને આ રીતે ઉલટી સાઈડથી લઈશું અને તેના વડે આ રીતે લાપસી છૂટી કરતી જવાની છે. અહીં હાથથી કે ચમચા વડે બિલકુલ મિક્સ નથી કરવાનું. માત્ર ને માત્ર આ રીતે ચમચી કે ચપ્પુ વડે જ લાપસીને છૂટી કરવાની છે, જેથી લાપસીનો દાણે દાણો ઇઝીલી છૂટો થઈ જાય અને દાણેદાર લાપસી બની અને તૈયાર થઈ જશે. મારા મમ્મીના ઘરે અમારે જોઈન્ટ ફેમિલી હતું. જોઈન્ટ ફેમિલી હોય ને એટલે વાર તહેવાર અને વારે વારે આવતા સુપ્રસંગમાં છૂટી લાપસી મોટા પ્રમાણમાં બનાવી હોય.
ત્યારે મારા નાનીમા પાસેથી હું આ રીતે કુકરમાં લાપસી બનાવવાનું શીખી હતી અને એ પછી છેલ્લા 24 વર્ષથી હું આ જ રીતે કુકરમાં છૂટી લાપસી બનાવું છું અને દર વખતે આ જ રીતે દાણા દાણો છૂટી લાપસી બની અને તૈયાર થાય છે। બધી લાપસી છૂટી થઈ ગઈ છે તો છેલ્લે હવે હાથથી પણ ક્યાંક લોટના ગાંઠા રહી ગયા હોય ને તો તે છૂટા કરવાના છે। છૂટી લાપસી દાણે દાણો થઈ ગઈ છે તો હવે આ છૂટી લાપસીને એક ડીશમાં કાઢી લેવાની છે। અહીં આ લાપસી જોઈ અને કોઈને પણ ખ્યાલ ના આવે કે આ છૂટી લાપસી છે તે કુકરમાં બનાવી હશે અને એ પણ માત્ર મિનિટોમાં। હવે આ લાપસી ઉપર ખાંડનો પાવડર ઉમેરશું કારણ કે ગોળવાળી લાપસીમાં આ રીતે ખાંડ ઉમેરવાની પ્રથા છે અને ગરમા ગરમ ચોખ્ખા ઘી વગર તો દાણે દાણો છૂટી લાપસી અધૂરી કહેવાય। તો હવે ઘી પણ ઉમેરી દેવાનું છે। ઘી, દળેલી ખાંડ અને ગોળમાં બનાવેલી છૂટી લાપસી માતાજીને ધરવામાં આવે અને પછી જમવામાં મળી જાય તો પછી બીજું જોઈએ શું, અને એ પણ ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ સરળ રીતે। તો ફ્રેન્ડ, સમય ઓછો હોય ને તો આ સરળ રીતે કુકરમાં પણ ઇઝીલી છૂટી લાપસી બનાવવાની રીત તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી કહેજો। અને તમે પણ વેલણ લાપસી અને કુકરમાં બનતી છૂટી લાપસી સિવાય બીજી કઈ રીતે લાપસી બનાવો છો ને તે પણ કોમેન્ટ બોક્સમાં લખી જરૂરથી કહેજો। રેસીપી લાઇક કરી અને વધુ ને વધુ શેર કરજો જેથી નવરાત્રિના તહેવારમાં બધાને આ સરળ રેસીપી ઉપયોગી બની શકે। અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। ફરી મળશું એક ઉપયોગી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।